सदानन्दां बोधि स्मितरुचिरपूरणेन्दुवदन प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण जयति स हि नारायण ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो अक्षरधामाधिपतये मुक्तपतये मोक्षपतये आनन्दपतये निर्भयतापतये ज्ञानपतये श्रीराजाधिराजाय नमो नमः सर्वावतारी सर्वोपरि श्रीस्वामी नारायण भगवते नमो सर्वकारण कारण मत प्रकाशक मदाधार मत कर्तृ हर्तृ भोक्तृ ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो प्राणधार प्राणनाथ प्रियनाथ प्रियवर प्राण प्रिय सुखकर दुखहर करुणानिधान श्री घनश्याम महाराजाय नमो नमः एकाकी वनवासी कन्दफूलफलाशि अतिकृशतनु महातपस्वी अतितेजस्वी बालमुनि श्रीनीलकण्ठवर्णि राजाय नमो सदानन्दाय आनन्दमो श्री सहजानंद स्वामी महाराजाय नमो अस्माकम आदि गुरु महासमर्थ सर्व परमहंस मुख्य उभय देशाचार्य उपरि परम साधु सेवक हरि रूप निमग्न सद्गुरुवर्य श्री गोपालानंद स्वामी ने नमो साधुता मूर्ति श्री हरि गुरु तुल्य सत्संग मातृ सद्गुरुवर्य श्री मुक्तानंद मुनये नमो गुणातीत मूर्ति सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने समाधि निष्ठ सच्चिदानंद स्वामी ने महासेवक सिद्धानंद स्वामी ने महाकाय ग्रंथ लेखक आधारानंद मुनये शतानंद मुनये सूरत मुनये च नमो नमः महात्यागी सदानंद स्वामी ने महाधर्मी भायात्मानंद स्वामी ने महाविवेकी आनंदानंद स्वामी ने इत्यादि सर्व परमहंसेभ्यो नमो नमः मम मोक्षदातृ सद्गुरुवर्य श्री राधारमण स्वामी ने नमो दादा खातरादिभ्यः सर्वेभ्यो हरिभक्तेभ्यश्च नमो नमः प्रकट सर्वसद्गुरुभ्यः सर्वसद्भ्यो नमो
सर्व हरि भक्ते यश्च नमो। विक्रम संवत 2075 फागण वद एकादशी रविवार तारीख 31/3/2019 श्री स्वामीनारायण मंदिर कुंडलधाम भजन हॉल। वाला भक्तों थोड़ी हेर आवी गई से तो पहला ये बात कर दो, हेर एवी आवी कि आपने गमे एवा विद्वान होई, डाया होई, बुद्धिशाली होई, बहु महान गणाता होई, अपना तरफ थी अनेक लोगों ने घणो लाभ थातो होय, फायदाओ थाता होय, अरे एना कल्याण थाता होय, अरे एमने भगवान मळता होय, ये बधी वात एग्री आपणे एमां काई ना नत पड़ता हाची, परंतु अपनी पोतानी भूल्यो खामी खोटो तो महाराज ज्यारे हृदय में रहीने आपणने समझावे त्यारे समझाय छे। आवी हैर आवी એમાં ભગવાન શ્રીહરિની કૃપાની બહુ જરૂર પડે છે। પરમેશ્વરની સહાય વિના ભીતરી અજ્ઞાનને અજ્ઞાન તરીકે ચોખે ચોખ્ખું ઓળખવું એ કામ બહુ કઠિન છે, ભલ ભલા માટે કઠિન છે। એ તો આ બધા સંતો રાજી થાય, હરિભક્તો રાજી થાય અને મહારાજને પ્રાર્થના કરે કે હે નાથ, હે દયાળુ, આ બહુ સંત હારા છે, અમારા ગુરુ છે, વ્યાસાસને બેસીને કથા બહુ હારી કરે છે વર્ષોથી, પણ એનું આટલું અજ્ઞાન તમે કૃપા કરીને કાઢી નાખો ને મા બાપ। ત્યારે મહારાજ મારા જેવાનું અજ્ઞાન અંદર રહી ઓળખાવે, કાઢે અને મને ચોખ્ખો કરે, આ સિવાય મારો મેળ પડે નહીં એવી મને હોય રહેવી। બોલો, એમાં તમારા બધાની બહુ મોટી મારે સહાયની જરૂર છે। એટલે હું આપ બધાને હાથ જોડીને વિનમ્ર ભાવે વિનંતી કરું છું કે આપ મને સહાય કરજો। સહાયમાં બીજું તમારે કાંઈ મને કરવાનું નથી, મહારાજને થોડુંક તમારે પ્રેમથી કહેવાનું છે કે આ જ્ઞાન નામ ધરાવનાર વ્યાસાસ અને બેસનાર માણસમાં કોઈ અજ્ઞાન ન રહી જાય કે જે તમને ખૂંચે એવું હોય। હે પ્રભુ, આણે બિચારે અજ્ઞાનમાં કે જ્ઞાનમાં કે માનમાં જે કાંઈ અમારી સેવા કરી છે કથા વાર્તા દ્વારા, એનાથી અમે તમને વિનંતી કરીને એમને મદદ કરવા પ્રેરીએ છીએ। બસ આટલું મા બાપ, આટલું નહીં કરો તો તમારે જિંદગીમાં કથા કરવી નહીં, વ્યાસાસને બેહવું નહીં, એનું પાણી લેવું પડશે, કૃતજ્ઞ માણસનો ત્યાગ કરવો, એમ શ્રીજી મહારાજે પ્રથમના દસમાં કહ્યું। તૈયાર છો ને? તો બસ પ્રાર્થના કરો, હારો ઘડીક બધા જ્યાં સુધી મારો અવાજ જતો હોય ત્યાં સુધી બધા ઘડીક મહારાજને પકડો અને કહો અમે કીધું એટલું બોલો, બે ચાર વાર, પાંચ વાર, દસ વાર પગ પકડી દિલથી હૃદયથી ભાવથી રડીને જેમ અનુકૂળ આવે આમ વિનો, હાલો હું ઘડીક ધૂન બોલું, તમે બધા પ્રાર્થના કરો। મારા મહારાજ, મારા મહારાજ, મારા મહારાજ, મારા પ્યારા મહારાજ, સુણો મારું આજ, કરો મારું કાજ, હે મારા મહારાજ, મારા મહારાજ, હે મારા મહારાજ, હે દયાળુ મહારાજ। વાલા સંતો ભક્તો, આટલા આટલા વર્ષેથી અનેકવિધ સંતોના ગ્રંથોને વાંચી વિચારી સ્ટડી કરી અને પછી એની કથા વાર્તા કરતાં કરતાં હવે જે કાંઈ સમજાય છે એવું ચોખ્ખું પહેલાં નહોતું સમજાતું, એ હું આપની પાસે એકરાર કરું છું। ઘણી બધી જીવનમાં અજ્ઞાનતા ખૂબ હતી, રોંગ સમજણ હતી,
હવે બધી મટી ગઈ છે એમ મારું કહેવું નથી, પરંતુ આ જ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે એના જ પ્રકાશવાથી એવું લાગે છે કે આપણે જે આવું માનતા હતા, સમજતા હતા, એટલે કે હું એ બહુ ખોટું હતું. ભગવાનને ન ગમે એવું, સંતો ભક્તોને બધાને ખૂંચે એવું હતું, પણ હવે એ બધું આ જ સમજાય છે કે આવી અજ્ઞાનતા આપણે પહેલેથી જ રાખવી જોઈતી ન હતી. પરંતુ શું કરીએ, કોણ જાણે કયા જન્મની, જન્મો જન્મની એવી મેલી ચીકણી, કોઈ સહવાસથી કોઈ એવા વાતાવરણમાં જીવવાથી ઘૂસી ગયેલી, અને એ મારા બેટાની નીકળે જ નહીં, નીકળે જ નહીં. લાઇટ થાય કે આ અજ્ઞાન કહેવાય, પાછું મારા બેટાનું લાઇટ જાય ને અંધારું થઈ જાય એમ એમ અંતકરણમાં પાછી આપણને આપણી દેખાણેલી ભૂલ પાછી હાવ ભૂલાઈ જાય અને એમ જ લાગે કે આપણે બરોબર જ છીએ. આવી બધી અવઢવ સ્થિતિમાં વર્ષો કાઢી નાખ્યા. આ તો તમારા જેવા બધા સંતો ભક્તો મહંતો બાપાશ્રીઓનો મેળ પડ્યો અને આપની બધાની ખૂબ મારા ઉપર કૃપા થઈ, તે હવે થોડી ઘણી કાંઈક લાઇટ થાય છે કે જિંદગીમાં આવી બધી ઈચ્છાઓ, આવું બધું અજ્ઞાન, આવી બધી કામનાઓ રખાય નહીં, કે જે ભગવાનને પામવામાં અતિ નડતરરૂપ હોય એવી કોઈ ઈચ્છાઓ આપણે હારી માનીને પણ રખાય નહીં. આ દુનિયામાં સત્ય અસત્ય, ધર્મ અધર્મ, સારું નઠારું આ બધું સાપેક્ષ હોય છે. એક દિશાથી એક ધર્મ કહેવાતો હોય એની એ વાત કોઈ બીજા એંગલથી અધર્મ ગણાય. એક જ વાત એક બાજુથી સત્ય ગણાતી હોય, સંભવ છે કોઈ બીજી બાજુથી એની એ વાત ખોટી ગણાતી હોય છે. એક જ બાબત કોઈ એક તરફથી સારી ગણાતી હોય છે અને બીજી દિશાએથી, બીજા એંગલથી બીજાને માટે એ વાત નઠારી ગણાતી હોય છે. આ પરમ હકીકત છે. માટે આ બધું જ્ઞાન જેમ છે એમ થાવું એ ભગવાનની કૃપા વિના મને તો નામુમકિન લાગે છે. પુરુષોત્તમ નારાયણની સતત કૃપા આપણા ઉપર વર્ષી રહી છે એટલે ભગવાનના ભજનમાં, કીર્તનમાં, કથામાં, સત્સંગમાં આપણને રસ આવે છે. આ નાના નાના છોકરાઓ પણ વેકેશન જેવા સમયને ગાળવા અહીંયા સાધુ ભેળા રહ્યા છે. અમને બહુ સારું લાગે છે. અમે એના મા બાપને કોટી કોટી વાર વંદન કરીએ છીએ, ધન્યવાદ દઈએ છીએ, શાબાશી આપીએ છીએ અને થોકબંધ રાજીપો પણ આપીએ છીએ. શાબાશ છે એ માતા પિતાને કે જેણે પોતાના સંતાનના કલ્યાણને ઈચ્છ્યું. બાકી આ દુનિયામાં બહુ મા બાપ એવા છે કે છોકરાને બંગલા આપે, ગાડી આપે, સંપત્તિ આપે, છોકરી લાવી આપે, મોજ શોખ કરી એને ખૂબ ચડાવે, એ જે માગે યોગ્ય અયોગ્ય ગમે એમ કરીને એની બધી અપેક્ષા ઈચ્છાઓ પૂરી કરે, પરંતુ એ છોકરાને સત્સંગ ન કરાવે. ભગવાનનો સંતનો મહિમા સમજાવીને એ જીવને ભગવાનમાં જોડવાની વાતમાં મા બાપો બહુ ઊણા ઉતર્યા છે, બહુ ઊણા ઉતર્યા છે. એવા મા બાપને ઘરે અવતાર લેવો એ બહુ મોટા પાપનું ફળ છે. આ બાળકોએ જે મા બાપને ઘરે અવતાર લીધો છે એ આ બાળકોના કોઈ ઘણા જન્મના સુકૃતનું ફળ છે કે જે મા બાપો બાળકોને સંસ્કાર આપે, સાથોસાથ દિવ્ય સત્સંગનો યોગ કરાવે અને જીવાત્માનું આત્માનું એવું સાચું કલ્યાણકારી જ્ઞાન જ્યાં સાંપડે, જેનાથી સાંપડે, ત્યાં એને વેકેશન કરવા મોકલી દે. જાઓ ત્યાં રહેજો. અને આય રહી શકે એવા સંસ્કારીને સમજો તો એણે પોતાને ઘરે ઘર સભા કરી કરીને આને ઘડ્યા હોય ત્યારે તો આ લોકો અહીંયા આનંદથી રહી શકતા હોય, એટલું તો આપણને એમ થું સહેજે સમજાય. બાકી ઘણા મા બાપને ઈચ્છા એવી થાય કે મારો છોકરો સંતો ભેળો જઈને વેકેશન કરે, પણ મા બાપને ખબર હોય આ વાંગડને હખણો રહે નહીં ને આપણું નાક કપાવશે, આને મોકલીને શું કરવાનું.
મૂવો જે થવું છે એનું થશે. કેમ જે મા બાપ એને સરખા સંસ્કાર ઘરમાં આપી શક્યા હોય નહીં, ઘર સભા કરતા હોય નહીં, પૈસા પાસેને લોક મોટે ફારું નાચ જાતમાં ગાંડા થયા હોય, પોતાના બાળકોને પોતાના પરિવારને પૂરતો સમય આપીને બેસાડીને સારું સમજાવવામાં અસમર્થ રહ્યા હોય, ફેલ થયા હોય, એના છોકરા અહીં મોકલે તો એ છોકરા અહીંયા રહે પણ નહીં, રહે તો આ બીજા છોકરામાંય ડખો કરે, બીજાને બગાડે, એની ફરિયાદો પછી એના મા બાપ સુધી આપણે કરવાની થાય, અને પછી બીજી વારી એ ન મોકલે એવું પણ થઈ ઊભું રહે, અને મોકલે તો આપણે ના પાડી દઈએ કે તમારા છોકરા અહીં પોહાય એવા નથી, રાજી રહેજો. પણ જે મા બાપોએ પોતાના સંતાનોને ઘડ્યા છે, સંસ્કારી કર્યા છે, સંતો જોઈને રાજી થાય એવા એના બાળકોને જેણે બનાવ્યા, એ મા બાપને હું તો પગે લાગું છું. મા બાપ મળજો તો આ છોકરાને મળ્યા એવા મા બાપ મળજો. હા હા, જે ભગવાનનો ને સંતનો ભેટો કરાવે કે જેથી એનો મોક્ષ થાય. બાકી તો મામાને ઘરે મોકલે, ફઈને ઘરે મોકલે, આબુ ફરવા મોકલે, ખૂબ રૂપિયા દઈને રખડવાની ફિલ્મ જોવા મોકલે, મોજ શોખ પૂરા કરાવડાવે, પણ કોઈ કાંઈ અહીંયા સાધુ ભેળા કીર્તન ગોખાવડાવે, ચોપાઈ ગોખાવડાવે, અહીં શું તપસ્યાને સેવા કરવા કોઈ પોતાના છોકરાને મોકલે? ઘણા તો રૂપિયાવાળા સુખી અને જરા સમાજમાં મોટા કહેવાતાને થોડી એમ થાય કે ને આ બધા ગરીબના છોકરા ભેગા થયા હોય સાધુ સંતો ભેળા, ને આપણા છોકરાની શોભા નહીં, એના ભેગા જઈને રે એમાં આપણા છોકરાનું આપણું સ્ટેટસ શું? એમ માટે આપણો છોકરો તો આવા વેકેશનમાં ક્યાંય આમ યુરોપમાં ફરવા જાય તો પાંચ માણસને આપણે વાત કરાય શું કે 2018માં મારો છોકરો હોંગકોંગ ગયો હતો વેકેશનમાં, આ ફેરે 19માં વિચાર્યું છે નેધરલેન્ડ મોકલી, બધું જોવે તો એને ખ્યાલ આવે દુનિયા શું છે, કુંડળમાં હું લીમડા જોઈન કરવાનું? હા હા, બધા મૂર્ખા હારાને આ ટાઈમ બગાડે, શું સ્વામી કરે ચોપાઈ ગોખો એમ કે હું ચોપાઈ ગાયની કાંઈ ધંધા પાણી હાલેશ? સર્વ રીતે આપણા છોકરા ગલિન્ડર થવા જોઈએ, સમજ્યા? હા, કોઈ વાતે અધૂરા ન રહેવા જોઈએ, દુનિયાને ઊંધી નાખી દેવા આપણે આપણે બનાવવા, સમજ્યા? બોલો. તો હવે આવા બધા મા બાપોને ભારે વિચિત્ર અહંકારી શોખ હોય છે, પોતે તો કોડાઓ કાંઈ કરી શક્યા હોતા નથી એટલે એના છોકરાને રાવણ જેવા બનાવવા માગતા હોય, સમજ્યા? એના છોકરાને જોઈને ભૂતકાળમાં કોઈ કંસ નામનો રાજા થઈ ગયો તો મથુરામાં એની યાદી આવી જાય કે અમારો બેટો ફરીવાર એણે પેદા કર્યો હું આ કુટુંબે, આવા તૈયાર કરે. બોલો. જ્યારે જે સમજું મા બાપ છે એ છોકરાનો મોક્ષ થાય, જન્મ મરણ ટળી જાય, એને પરમાત્મા મળે, અક્ષરધામ મળે, કાયમી કાળ માયા ને કર્મના કૂટણામાંથી છૂટા થઈ મહાઆનંદમાં મસ્ત બની જાય એવા છોકરાને તૈયાર કરવા જે મા બાપો ઈચ્છા રાખે છે, એ મા બાપો સંત સમાન છે, સંત સમાન, એને માત્ર સંસારી મા બાપ ના કહેવાય, એને માત્ર સંસારી મા બાપ ના કહેવાય. બાળકો યાદ રાખજો, તમને જેણે જેણે સંસ્કાર આપીને આવા સરસ બનાવ્યા છે અને સંતોને ખોળે રમો એવા તમને ફૂલડાઓ ખીલવી અને આઈ મોકલ્યા છે એ મા બાપને તમે અમારાથી કમ ન આંકતા હો, મા બાપનું માનજો, એના તમારા ઉપર બહુ ઉપકાર છે. હા, કાંઈક આડા અવળા મોજ શોખમાં મામાને ઘેરે બીજે ત્રીજે રખડવા ફરવા મોકલી દીધા હોત તો તમારું હું સારું થાત લ્યા. આ બધું તમારું સારું થયું એ તમારા મા બાપને આભારી છે. તમને સમજાય છે મારી વાત? માટે પોત પોતાના મા બાપને યાદ કરો અને હાથ જોડીને પગે લાગો. માતૃ પિતૃભ્યો નમો નમઃ. બોલો. માતૃ પિતૃભ્યો નમો નમઃ. સ એવ અસ્માકં પ્રથમ ગુરુ. બસ. તો વાત આમ છે, આ મજાની વાત છે. આ બધી હેર આવી છે, આપણે કથા શરૂ કરીશું, વળી પાછી મારી જૂની હેરમાં વયો જાઉં. મહારાજ કૃપા ન કરે તો કોની માએ એવો જણ્યો છે જે એ પોતાના અજ્ઞાનને ઓળખી શકે અને ટાળી શકે?
કોણ એવી આ જગતમાં માં છે કે એવા સંતાન પેદા કરે કે એને ભગવાનની સહાયની જરૂર ન પડે, સંતો ભક્તોની સહાયની જરૂર ન પડે, અને ભણનો દીકરો પોતે પોતાના કારણ શરીરને જીવવું હોય એવું આખું ભાળે? કોણ છે એવો? કઈ છે એવી માતા કે ત્યાં આવા સફરજન પાકે છે? અસંભવ, શક્ય નથી. ભગવાનની જરૂર છે, સંતો ભક્તોની જરૂર છે, માટે એની આગળ હાથ જોડીને નિર્માની રહેવું, ગરજું રહેવું, ગરજું. ખુલી ચોપાઈ સંભળાય ને સ્વામી, મને બહુ ગમે છે, તું બહુ ડાયો. ગરજું, હા, ગરજુ બિન હરિ હિતન લાવે, ગરજુ કે પાસ સહેજે ચલી આવે, ગરજુ કે શ્રી હરિ હોત હે બેલી, ગરજુ કુ કબુ ન દિયે મે વંશ મોર. ગરજુ બિન હરિ હિતન લાવે, ગરજુ કે પાસ સહેજે ચલી આવે, ગરજુ કે શ્રી હરિ હોત હે બેલી, ગરજુ કો કબુ ન દિયે મેલી. ગરજુનો પ્રભુ ક્યારે ત્યાગ નહીં કરતા. ગરજુ રહેવું જોઈએ. આપણે ગરજુ રહીએ તો ભગવાન આપણો કદી ત્યાગ ના કરે. બે ગરજુ થઈ જઈએ તો કોણ બાપો આપણને રાખે? ધકેલ દે લક્ષ્યરાશિમાં, જાઓ રખડો, મોજ કરો, જાઓ મનમુખીઓ, એમ ગનકાડી મળે શું કરવું? પછી દાસમતી ન રહાય. દાસમતી ન રહાવે ઉજાહી, ચાય તેસે પઢે હોય તાહી, મેરુ સમ ગુન હીતા કુપાએ, દાસમતી બિન કબુ ન સુહાય. દાસમતી બિન કબુ ન સુહાય. દાસ બોલવું બહુ હેલું છે, વાતો કરવી બહુ હેલી છે અહીં વ્યાસાસની બહેન, પણ જીવનમાં દાસપણું ઉતારવું, હળવા ફૂલ થઈને બધાની આગળ રહેવું, ના કદમ આવી જાય એવું છે. માઇલો અહમ હેઠો બેહે નહીં, સમજ્યા? એમાં અમુક અમુક આગળ તો આપણે સહેજે દાસ રહી શકીએ, થઈ શકીએ, હાથ જોડી શકીએ, હળવા ફૂલ જીવી શકીએ, પણ અમુક અમુક આરે બરોબરીયાપણું હોય અને કાંઈક થોડી ઘણી કાંઈક ટોંચ થઈ ગઈ હોય ત્યાં પછી હળવા થઈને જીવવું પડે ને, એ તો એમ થાય આની કરતાં તો મરી જાઉં સારું, આવાની આગળ આપણે હાથ જોડવાના, નળવા રહેવાનું, એમ થાય. પણ અહંકાર હેઠો બેહે નહીં. બોલો, માઇલો કુદા કૂદ કરે હરામઝાદો, જે ભગવાનને અને આપણને વચ્ચે મોટી દિવાલ થઈને સાલો નડે છે. અહંકાર વજ્રની દિવાલો ખતરનાક છે. અહંકાર ઓળખવો એ બહુ અઘરો છે. ઘણા માણસ તો છે ને એને હારા હારા નામથી નવાજી લે છે, પણ મહા મોટો ખતરનાક ગુંડો જાણીને ભડાકે નથી દેતા. કોઈને કોઈ રીતે એને છાવરે, હાચવે, ગુણ માને એમાં અને પાલવે, પછી એ નડ્યા વગેરે એમ રમે. દુર્વાસા જેવા દુર્વાસા મોટા ઋષિ ગણાય, સમજણા ગણાય, તપસ્વી ગણાય, ભગવાનના ગુરુ ગણાય, બધી વાત સાચી, પણ ભગવાન સ્વામિનારાયણે પોતે કીધું કે એમણે ક્રોધ જે રાખ્યો છે ને એ ગુણ જાણીને રાખ્યો છે. મહારાજ કે અમને તો જરાય ક્રોધ ગમે નહીં, જરાય નહીં. દુર્વાસા એ ગુણ જાણીને રાખ્યો કે આપણે ક્રોધ છે ધારો છે, કોકને સીધા કરવા કાયમ લાગે, એટલે આનું શું કરવું? આટલું જરા એની સમજણમાં અજ્ઞાન રહી ગયું કે કોકને દંડ દેવામાં આ કામનો છે. અરે મારા બાપ, દંડ દેવાવાળો અને અનુગ્રહ કરવાવાળો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બેઠો છે, જે બધાનો માલિક છે, આપણને એ જવાબદારી એણે સોંપી નથી. આ મફતનું અજ્ઞાન રાખીને આપણે આ ક્રોધરૂપી ગુંડાને પાલવીએ છીએ, જે ગુંડો વાયરે વાયરે આપણું વર્ષોથી ભેગું કરેલું, મહા મહેનતે ભેગું કરેલું તપ બાળી દે છે.
પછી ફરીને કરવું પડે છે. પણ હવે માન્યો ગુણ એમ આપણે પોતે આપણા કેટલાક દોષોને સારા મહિના છે, ઉપયોગી મહિના છે, ગણકારી મહિના છે, એટલે આપણે એને સાવરીએ છીએ, હંગરીએ છીએ, હંતાડી દઈએ. કોઈક સંત જો એને ઓળખી જાય ને ટાળવા આવે ને તો હંગરી. ના ના, એવું કાંઈ નહોતું મને, એવું કાંઈ છે ને સંત કે પણ મેં ભાડ્યો ને ના ના તમને સારી વેમ પડ્યો એમ કરીને પોતાના જૂઠને હંગરી દે. પછી સંતને એમ થાય કાંઈ વાંધો નહીં બેટા, કપટ રાખ, દોષોને પાલે, છાવર હંતાડી દે. એક દી તને મારી મારીને આ ગુંડાઓ ન તોડી નાખે ને તો અમને યાદ કરજે, અમારી વ્યાસપીઠને અંબારજે. અમારા ઘામાં તો આવતો નથી અને દોષને આધીન મારો બેટો એનો પક્ષ લઈને એના ભેગો પડે છે, ખબર પડતી નથી મૂર્ખને કાંઈ. અપને અપને ભૂતકાલ કો યાદ કીજીએ, હમ સભીને કિતની કિતની બાર અનેક ભૂલો કી હૈ કે નહીં કી હૈ. બિના જ્ઞાન એ ભૂલ હોતી હોગી, કુછ તો જ્ઞાન હોગા કે નહીં. બસ વો જ્ઞાન હમકો ભગવાન સાફ રૂપ સે દિખા દે, વહી ભગવાન કી હમ પર બહોત બડી કૃપા હૈ. और हमारे दिल में एक बात साफ आ जाए कि पहले मैं ये ऐसा समझता था, वही मेरी बड़ी भूल थी. अब मुझे पता चला ऐसा नहीं समझना चाहिए, ऐसा समझना चाहिए. पहले मैं ये शरीर को मैं समझता था, हूँ समझता था. अब मुझे पता चला मैं शरीर नहीं हूँ, मैं शुद्ध चैतन्य आत्मा हूँ. मैं आत्मा हूँ, अब पता चला मैं आत्मा हूँ. पहले मुझे अज्ञान था, साफ रूप में था, अब पता चला साफ रूप में था. अब मैं भूल से भी ये बॉडी को मैं शब्द से नहीं नवाजूंगा और हूँ कहकर नहीं बोलूँगा. यदि साफ हुआ होता तो, वरना कोई बात कहने योग्य नहीं है. अभी भी अज्ञान हम पर हावी है, अभी भी अज्ञान हम पर हावी है. हम कैसे कह सकेंगे पहले मैं अज्ञान में डूब रहा था, अब मुझे ज्ञान हुआ. ज्ञान होने के बाद वो बात आती है, पहले कहाँ से आए. जिस जिस बात की हमें स्पष्ट रूप से समझ आ जाए तब हमें ऐसा लगता है कि पहले असमझ थी, गैर समझ थी. समझ आए बिना तो वो भी लाइट नहीं होती कि पहले मुझे कुछ अज्ञान था. मैं तो पहले बहुत अज्ञानी था, आज भी हूं, मगर भगवत कृपा से अज्ञान कटता जा रहा है और ज्ञान भगवान देते रहते हैं. इसलिए भगवान को मैं थैंक यू कह रहा हूँ, बार बार धन्यवाद दे रहा हूँ, साधुवाद दे रहा हूँ, क्योंकि प्रभु बहुत मदद कर रहे हैं. बार बार भीतर से मैसेज देते हैं, ऐसा नहीं समझना चाहिए, ऐसी वासना, ऐसी आसक्ति, ऐसा अहंकार कभी भी नहीं रखना चाहिए. तुम्हें यूँ नहीं समझना, यूँ समझना चाहिए. भगवान भीतर से आवाज़ करते हैं, कहते हैं ऐसा नहीं ऐसा समझो. यह तुम्हारा अहंकार है, ये ईर्ष्या है, ये अदेखाई है, ये अच्छा नहीं है. तुम्हें ऐसा नहीं बोलना चाहिए, तुम्हें ऐसा बोलना चाहिए. तुम्हें ऐसी इच्छा नहीं रखनी चाहिए, तुम्हें ऐसी इच्छा रखनी चाहिए. तुम्हें मैंने किया ऐसा समझना नहीं चाहिए, तुम्हें ऐसा समझना चाहिए. सब कुछ भगवान ने किया है, वही कर रहा है, वही करेंगे. मैंने कुछ नहीं किया है. तुम्हें कुछ ऐसा नहीं समझना चाहिए कि मैं कुछ हूँ, मुझ में भी कुछ है. तुम्हें ऐसा समझना चाहिए मैं कुछ भी नहीं हूँ, मुझ में कुछ नहीं है. जो भी है वो परमात्मा है, जो भी है वो परमात्मा में है.
मैं तो सिर्फ निमित्त हूँ, ऐसा तुम्हें मानना चाहिए। ऐसी ऐसी बातें भगवान हर रोज हम सबको कहते हैं ना, बताते हैं। मानना ना मानना वो हमारी खुद की मर्जी, मगर भगवान अपना धर्म कभी छोड़ते नहीं। अपने आश्रित को परमेश्वर हमेशा कुछ न कुछ ज्ञान देते रहते हैं, प्रकाश करते रहते हैं, या तो भीतर से, या तो शास्त्र से, या तो संत अगर हरि भक्त से, कुछ न कुछ प्रभु हर रोज हमको कहते हैं, ज्ञान देते हैं, समझाते हैं, करुणा करते हैं। मैं सही हूं ना? आपको भी कुछ ऐसा फील होता होगा? जी जी जी। हवे आपनी रवि सभा ना चरित्रों में जशु वाला भक्तो, गत रवि सभा में महाराज चार सद्गुरुओं ने अहमदाबाद કાંકરિયા સરોવરે રમત રમાડી, ઉછાળાની બધી વાત આવી। હા, મહારાજનું અદ્ભુત ચરિત્ર, એનાથી આપણને ભગવાન સ્વામિનારાયણનો મહિમા કેવો છે એનો ખ્યાલ આવ્યો। હા હા હા, મહારાજ વાહ, મહારાજ વાહ, મહારાજ એવું થાય હૃદયમાં। વાલા ભક્તો, શું વાત કરીએ ભગવાનની, આવા સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાન જેને જેને સાક્ષાત મળ્યા એ બધા બહુ ફાવી ગયા, બહુ ફાવી ગયા। નર નારી નિશંક થયા, ભાંગી બેઠા સહુ ભય, શરણ લીધું જેણે સ્વામીનું, તેને કર્યા નિર્ભય। જ શરણ લીધું જેણે સ્વામીનું, સહજાનંદ સ્વામીનું, તેને કર્યા હરિયે નિર્ભય। નિર્ભય કર્યા, નિર્ભય કર્યા, જીવને નિર્ભય બનાવવો એ કામ પુરુષોત્તમ નારાયણનો છે, કોઈનું કામ નહીં। કેમ જે મહાકાળના સ્વામી ભગવાન પુરુષોત્તમ છે, જે મહાકાળને લઈને હરેકને ભય છે, કોઈ નિર્ભય નથી। નિર્ભય જીવને બનાવવા એટલે જેને કાળ કર્મ માયાનો ભય ન રહ્યો, જન્મ મરણ મૃત્યુ આદિ વ્યાધિ ઉપાધિ કોઈ ભય નહીં, યાને કે મુક્તિ પદ, પરમેશ્વરની સાક્ષાત પ્રાપ્તિ। આ પરમેશ્વર સિવાય આવા નિર્ભય મને તમને કોણ કરી શકે યાર, સમજતા કેમ નથી? નિર્ભયતા આપવી એ ભગવાનનો ધર્મ છે, નિર્ભયતાના માલિક પરમેશ્વર છે। જેની જે ચીજ હોય તે એ બીજાને આપી શકે। હું અને તમે નિર્ભયતાના માલિક નથી, નિર્ભયતા આપણી ચીજ નથી, આપણા ઘરની વસ્તુ નથી, એ તો પુરુષોત્તમના ઘરની ચીજ છે, એની માલિકીની વસ્તુ છે। એ આપણને આપશે ત્યારે આપણે નિર્ભયતા પામીશું, બાકી કાંઈથી લૂંટી લેવાય છે? ઘણાયને જરાય બીવું નથી, પણ બીવું પડે છે, દબાવવું પડે છે, નમવું પડે છે, ફફડવું પડે છે, બાપા કહીને નરમ થઈ જવાય છે, ભલભલા ગરમને નરમ થઈ જવાય છે, નરમ તો નરમ હોય જ, સમજ્યા? દાવાનળ જેવા તાતા હોય ને એ બિચારા છે ને બરફ જેવા ઠંડા થઈ જાય છે, નહીં હાલતું કોઈનું। ભગવાન જેદી ભય મૂકે ને ભટભાઈ ભય, તેથી આમ જુઓ વ્યક્તિને પોતાના ઝાડા પેશાબ ઉપર કંટ્રોલ ન રહે। નિર્ભય તો શું, એ રાખ થાય? નિર્ભયતા ઉપર કંટ્રોલની વાત જવા દો, ઝાડા પેશાબ ઉપર પણ કંટ્રોલ ના રહે।
વગર પૂછે ઓલા લોકો રવાના થાય એનામાંથી. એમ કે ઘડીક તો ખમો, ટોયલેટ સુધી પહોંચવા તો દો. તો કે થોશ ડફોળ, તું અમને સલાહ દેનારો કોણ? અમે ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જઈએ. હાલી નીકળો છો એમ કે રવાના થાય છે. બોલો. આવું છે. એક બહુ મોટા શેઠ હતા, જબરજસ્ત ફેક્ટરી ચલાવે, એના કારખાનામાં હજારો માણસ કામ કરે. અને શેઠજી આમ કારખાનામાં એન્ટર થાય ત્યાં તો કારીગરો સજાગ થઈ જાય, ફડ 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 ધ્રુજ્યો. એમાં એક દી હું થયું તે ફેક્ટરીના એક ખૂણે ફોન હતો, બહુ જૂના જમાનાની વાત. એ ફોનમાં શેઠ કંઈક કોકને વાત કરતા હતા. કારખાનાવાળા બધા વર્કરો શેઠામાં જોઈ રહ્યા. શેઠ તો ફડાકા મારતા હતા કે હુજેય થયું હોય, પણ એના પેન્ટના પાયસામાંથી ઠેઠ હેઠે પ્રવાહી પદાર્થ પ્રવાહિત થઈ ગયેલો. કોને કહેવા જવું? જેનાથી હજારો કારીગરો મેનેજરો ફડફડ ધ્રુજે, શેઠ કેમ જ થાય, કોઈથી આગુ પાછું થવાય નહીં. એની વાત એનું અંગ માને નહીં. બોલો. પછી કોકે કીધું, શેઠ ફોન હેઠો મૂકો ને આ બધી વ્યવસ્થા કરો, આ રેલા બધા આગળ ચાલે છે, સમજ્યા? એમાંથી જે સ્મેલ નીકળે છે એ તો આપ શેઠનામાંથી જ નીકળે. અમે તો કાંઈ એવા દાળ ભાત ઉચ્ચ કોટીના ખાધા ન હોય એટલે આવી તો કાંઈ ગંધ મારે તો હોય નહીં. કાં ગાયું ભેંસોના સાણમાંથી કાંઈ એવી દુર્ગંધ નીકળે જેવી માણામાં નીકળે, અને જેવી સામાન્ય માણામાં જ નીકળે એવી મોટા માણામાં નીકળે, મોટા માણામાંથી વિશેષ નીકળે. પછી બિચારા ફોન મૂકીને ભાગ્યા. શું કરે? મારો કહેવાનો મિનિંગ એ છે કે દુનિયા આપણાથી ધ્રુજતી હોય, નમતી હોય, ફફડતી હોય તો પણ આ શરીર ઉપર પણ આપણું કાંઈ હાલતું નહીં. બધી વાયડાઈ પડી મૂકીને દાસ થવાનું રાખીએ તો બહુ સારું, બહુ સારું. તેને કર્યા નિર્ભય. હે, નિર્ભયતા તો મહારાજ આપે. એને શરણે ગયા વિના, એનું ગમતું કર્યા વગર, એના ભક્તો સંતોની આગળ હળવા ફૂલ દાસના દાસ તિનકે દાસ થયા વગર આ બાપો નિર્ભયતા દે એમ નથી. ભાંભળો નખાવીને હવના દાસ ન બનાવે તો એ સ્વામિનારાયણ છે ના. ના, ઘણા ન જ થવું બહુ દાસ. સાહેબ જ રહેવું છે, મોટા જ રહેવું છે, જ્ઞાની જ રહેવું છે, બધાને આમ પ્રભાવ પાડી દે એવી જ આખો દી ફેંક ફેંક કરવી છે. પણ આ જે દી હાથમાં લે ને આપણો કેસ, તેથી બધું ઠીક કરી દે, અને બધાને સમજાય એમ ઠીક કરી દે, કાને ભગવાન સમજાય એમ. હા, પાછું બીજા બધાને ન ખબર પડે એવી નહીં, બધાને ખબર પડે કાને હારી પેટ ભગવાને સમજાવ્યા. આપણા કોઈનું કામ નહીં, આ તો ભગવાનથી જ થાય એમ હોવ ને ખબર પડે. ઘરના છોકરાને ખબર પડે, બૈરાને ખબર પડે, આજુબાજુ પાડોશીને બીજા બધા હરિભગત બધાને ખબર પડે આનું કામ એવું છે. આપણું હવ દેખે એમ પ્રગટ કલ્યાણ કરે, સમજ્યા? ખાનગીમ નહીં કાંઈ, હવ માથે ઉભા રહીને કલ્યાણ કરે, ખુલ્લે ખુલ્લું કહીને કલ્યાણ કરે કે હું કલ્યાણ કરી રહ્યો છું, તમારે થાય એ કલ્યો, આમ જ કરીશ. ન ફાવે ન ગમે, આંચકા મારી ભલે ને કહી કે માફ કરો, જવા દો, દયાળુ છો, આમ કાં કરો, લડાલડ કરીએ મહારાજ આ તો પણ હવે એ તો ભગવાન છે, આપણા ઝઘડાને એ કાંઈ થોડા ગણે, મારી ઝીકીને આપણું કલ્યાણ કરે. કોઈ દર્દી જરા બડબડ કરે, ઊંસો નીસો થાય તો પણ એના સગા અને ડૉક્ટર એને પકડીને એને ઇન્જેક્શન આપે, દવા પાઈ દે, ઓપરેશન કરી નાખે, આઈસ્યુમ ઘાલી દે, કરે કે ન કરે? હા, ઝઘડે તે કાંઈ છોડી દે, સારું કરીએ જ રે. એનું નામ તો આપણા હિતેશીને સ્નેહીઓ ગણાય, એની આરે લડીએ તો પણ એ આપણું સારું જ કરે એમ ભગવાન
આપણું સારું જ કરે. આપણે જરા તીખા હોય, આકરા પાણી હોય, વટદાર હોય, એટલે જરા ભગવાન હારે લડી લઈ, મા બાપારે લડી લઈ, સ્નેહીઓ હારે લડી લઈ. પણ હવે એ બધા આપણું ગાંડ પણ સહન કરી નહીં, આપણું મારી જીકીને સારું કરીએ રે. બીજું શું તારે? આ ઠાકી જાય તો પછી હાથ જોડી જાય ને ભાંભડો નાખી જાય ત્યારે પાછી રાહત આપે, ન આપે એવું નહીં. પણ આપણે ડોળા કાઢીએ એટલે આપણને રાહત આપી દે એમ ન માનતા. બાપા હવે સહન નથી થતું, માફ કરો. તો પછી પછી માફ માફી આપે થોડા દિવસ, એવા દયાળુ જશે પાછા. અને સર્વ પ્રકારે જીવનું જ હિત કરવું એને માટે પ્રવર્ત્યા એવા જે ભગવાન શ્રી હરિ, એ આપણું થોડું અહિત કરશે. હે, એને કાંઈ નથી ખબર પડતી કે આપણે એને ઉપદેશ દેવો પડે, એને ઝઘડો કરવો પડે. બોલો, એ અજ્ઞાની છે, તેને જ્ઞાન દેવું પડે. અને એ શું આપણું અહિત કરે છે કે આપણે ફાટ લેવી પડે? પણ હવે આપણને એમ હોય કે આમ કરશું તો હજી હરખ હાલશે, એટલે આપણે વળી એવું કરતા હોઈએ. આપણે કાંઈ જેમ તેમ તો ન હોઈએ ભટભાઈ, આપણે તો આપણે ને પાછા ગમે એમ તો આપણે. પણ પુરુષોત્તમ નારાયણ સિવાય આપણને નિર્ભય કરનાર બીજો કોઈ નથી, આ સમજી લેજો. શું કીધું? પુરુષોત્તમ નારાયણ સિવાય આપણને નિર્ભય કરનાર અને સાચું સમજાવનાર અને આપણું કલ્યાણ કરનાર, આપણું અજ્ઞાન મુકાવનાર, આપણને દાસ બનાવનાર, હવની આગળ હાથ જોડાવનાર, હવનો રાજીપો લેવડાવનાર કોઈ નથી. આ તમને કીધું, કોઈ નથી, એ જ છે. માટે એને નમી દેવું, એની આગળ હાવ લબ્બર જેવા રહેવું, ત્યાં ક્યારેય ટાઈટ ન થવું, ત્યાં ટાઈટ થવા જેવું નહીં. બીજે થવું કોઈક અજ્ઞાની આગળ. પુરુષોત્તમ તો મહાજ્ઞાની છે, એને કદી કોઈ ભૂલ થતી નથી, માટે એની આરે આપણે કડકાઈ કરવાની કોઈ જરૂર હોય નહીં. એ અજ્ઞાનતા સિવાય બીજું કાંઈ છે નહીં એમ. તો તમે શું કહો છો? મારી ભૂલ થતી હોય કહેજો, હું જ્ઞાની છું ને તમે અજ્ઞાની છું એવું મારે મનાય નહીં. હું માનતો હોઉં છું પણ એ મારી મૂર્ખાઈ છે, ધીમે ધીમે સુધરીશ. તમે આશીર્વાદ દેજો. શરણ લીધું જેણે સ્વામીનું, શું કર્યું? શરણ લીધું, શરણ તેને કર્યા નિર્ભય. બાયું સડાવે નિર્ભય કરે કે ભયમાં ગાલ દે? શરણ લે અને નિર્ભય કરે, ભાંગી બેઠા ભય. બોલો, નર નારી નિશંક થયા અને ભાંગી બેઠા શરણ લીધું જાણે સ્વામીનું તેને કર્યા. તમે જરા મને ટેકો દેજો. મરી ગયેલા આગળ કથા કરવી એના કરતા મંદિરમાં જઈને જપ કરવો હારો. જપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવા શ્રોતા ન મળે તો. જી સૌને ઉપર શ્રી હરિ, સકો બેસાર્યો સુંદર, ભક્તિ કરાવી આ ભવમાં. જી જી જી, તારા કંઈક નારી નર. નવતમ રીતને નાથજી જી પ્રગટાવી પૃથ્વી માય, સાંભળ્યું નહોતું જે શ્રવણે એવું કર્યું આવી. જી 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 જી, એણે એવું કર્યું આવી. આમ મારે હારે હારે તમે કથા કરો તો મને મજા આવે. મેરે પ્યારે બચ્ચો, ખુશ હોના આપ? આપકો દુપર મેં દી હોય આમ કૈસી લગી થી? યસ, આજ રાત કો તુમ્હારે લિયે સંત લોગ બરફ કે ગોલે બનાયેંગે.
बड़े प्यार से तुम लोगों को खिलाएंगे। और देखो जी, बच्चों बर्फ के गोले खाएंगे तो क्या बुजुर्ग देखते रह जाएंगे? ऐसा कभी हुआ है क्या? ऐसा हो सकता है? मैं ऐसा कर सकता हूं? मेरे पापा भी कोठा टाटा करेंगे। अब तो बहुत गर्मी हो रही है, क्या कहते हो जी? हाँ, क्या बाप की समझ है जोरदार। आजकल बाप भी समझू हो गए हैं। बोलो एक जरा हमारे गरीबियों से एक काम। हाँ, કે મને મારા બાપાએ કીધું છે બરફના ગોળાનો ઉત્સવ કરાવવાનો. મેં કે તારો બાપો કે ખરો, પણ પૈસા કેટલા દે? આમાં તો ખર્ચો સાજો થાય. મને કે 15,000 સુધી કીધું છે. મેં કીધું આ બધા ખાય તો મેળ ન ખાય, તું એક કામ કર, બાપાનો મત લેતો હોય, બાપાને પૂછતો હોય, બાપા ગોળા જમવાના હોય તો તારા બાપાનો ઉત્સવ ન હાલે, 25,000 ખર્ચ થાય. ને બાપા ગોળા ન જમવાના હોય ને આપણે બધા જમવાના હોઈએ બાકીના બધા, તો કદાચ તારા બાપના ટાર્ગેટ પ્રમાણે 15,000 પતે. તું જા બાબાને પૂછે, ઊભો થાજો અટ્ટે કટ્ટે રામ. અચ્છા, એને માઈક આપો, વો હે હમારે અટ્ટે કટ્ટે રામ. બડા અચ્છા વો ભગત રાજ હૈ, ઇન લોગોને સભી ભાભા કો પૂછ કર કુછ પાયા હૈ વો કહેંગે. બતાઓ કિન કિન ભાભા કો પૂછા ઓર ઉન લોગોને ક્યા કહા? અમુક બાબાઓને પૂછ્યું તો અમુક કહે કે મારે તો ગળામાં પ્રોબ્લેમ છે એટલે હું તો નહીં ખાઉં. પછી અમુકને પૂછ્યું તો એમ કે હાલશે ને નહીં હાલે. અમુક દાદાઓને પૂછ્યું કે મારે તો નહીં હાલે એમ કે, એટલે પછી અમુક દાદા કે મારે તો ગળું ખરાબ થઈ જાય એટલે પછી મારે તો ન ખવાય. એ બધા અમુક 2-10 બાબાને પૂછ્યું હતું મેં. હજી તને ખબર છે આટલા વર્ષથી આ કોઈ બાબાનું ગળું હજી ખરાબ થયું નહીં. સમજા? મોહમ્મદ રફીનું ખરાબ થયું, લતા મંગેશકરનું ખરાબ થયું, આનું કોઈનું ગળું ખરાબ નથી થયું. મેં સહી બોલ રહા હું. કાંઈ વાંધો નહીં, ચિંતા કરીશ નહીં, એ જવાબદારી મને સોંપી દે. તું પેમેન્ટનું પાકું કર. બસ, અમુક તારું કામ નહીં. લ્યો, મારું તો ગળું ખરાબ થઈ ગયું છે. તે તમારા સ્ટુડિયામાં ગાવા જવું છે? ખરાબ થઈ ગયું ભલે થઈ ગયું, એમાં શું બગડી ગયું? હમણાં મારી જેમ કથા કરવાની હોય તો થોડું વિચારવું જોઈએ કે પાછું આપણે કથામાં ગાવામાં મુશ્કેલી થશે. બાકી મુશ્કેલી આંટા મારે. હાજે બધા તૈયાર થઈ જજો. પાય પૂરણ પિયા કા પરસ રે, 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 તાતે મીઠી તન મન તરસ રે, તાતે મીઠી તન મન તરસ રે, ભાઈ સબ સખીન સે મે સરસ રે, ભાઈ સબ સખીન સે મે સરસ રે, ઓ ભાઈ સબ સખીન સે મે સરસ રે, ધન્ય ધન્ય હો ધન્ય ધન્ય જન્મ હમારા રે, ધન્ય ધન્ય જન્મ હમારા રે, એ ધન્ય ધન્ય રે જન્મ હમારા રે, ઓ ધન્ય ધન્ય જન્મ હમારા રે, જે જામે મિલે મુજે મિલે જામે મુજે પ્રીતમ પ્યારા રે, જામે મિલે મુજે પ્રીતમ પ્યારા રે, જામે મિલે રે જામે મિલે રે પ્રીતમ મુજે પ્યારા રે, ધન્ય 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 હે ધન્ય ધન્ય જન્મ હમારા રે, ઓ ધન્ય ધન્ય જન્મ હમારા રે, ધન્ય રે જન્મ હમારા રે, આ ધન્ય ધન્ય જન્મ હમારા રે. એસે કહેતે જિંદા દિલ ઓડિયન્સ ફટકારા કરીને ગાય.
આ નિષ્કુળાનંદ સ્વામીના પદની પંક્તિઓ કેટલી અદ્ભુત છે, કેફ વાળી છે, પ્રાપ્તિનો કેફ, પ્રાપ્તિનો. અને જેને જેને ભગવાન મળ્યા હોય, આ હા હા હા, એને તો બધી પ્રકારના ફાયદા હોય જ ને, એમાં સવાલ જ ક્યાં છે. પેલી વડોદરામાં શ્રીજી મહારાજની સવારી નીકળી હતી, તમને ખબર છે, ગાયકવાડ સરકારે મહારાજને બોલાવ્યા હતા, નવ ગજા હાથી ઉપર મહારાજ બેઠા હતા અને વિદેશી વાજા વાગતા હતા, વડોદરાની શહેરોમાં અબીલ ગબાલ ઉઠતા. આપણે ચેષ્ટામાં બતાવ્યું જ નહીં, બસ યહી સવારી કહેવા, દેખો 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 દેખો, બસ યહી યહી ટીક ટીક ટીક. આમાં હાથી બોલે છો, હાથી જો બોલો, બસ આ સવારીની જ વાત છે. વડોદરામાં શ્રીજી મહારાજની સવારી કાંતારેશ્વર મહાદેવના મંદિર પાસેથી બરોબર આમ આગળ ચાલી જતી હતી ધીમે ધીમે ધીમે, ત્યારે રણછોડ ભાવસારે પોતાના પત્નીને કહી, અલી આ ભગવાનની સવારી જાય છે, એના તું બારીમાં આવીને દર્શન કર, અરે આપણા હારા નસીબે ઘેર બેઠા ગંગા આવી છે. ત્યારે એના ઘરના બોલ્યા, ભગવાન તો છે તો ભલે, પણ હું તો આંખી આંધળી છું, તે સી રીતે દર્શન કરવું કહે, જા સી રીતે દર્શન કરવું. એમ કહી મેળા ઉપર ધીરે ધીરે આગળ આવી, આમ 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 આમ, અને શ્રીહરિનો હાથી પણ એની બારી પાસે આવ્યો, આમ આમ લેવલ સેમ થયું. તે સમયમાં તે બાઈ બે હાથ જોડી ઊંચે સ્વરે બોલી, જય ભગવાન, એ જય ભગવાન, મને દેખતી કરજો મા બાપ, જય ભગવાન, એ જય ભગવાન. મહારાજની નજર ગઈ, કોણ છે આ, જય ભગવાન. શ્રીજી મહારાજ એમ કહેતા તો એના બે નેત્રના રત્ન 20 વર્ષથી છારી બાજી જવાથી કોડી જેવા ધોળા થઈ ગયા હતા, તેથી મુદલ દેખાતું નહોતું, એવા એના આંખોના રત્ન તરત જ જેમ વીજળી ઝબકે તેમ ઝગારા મારતા થઈ ગયા, અને બે આંખો એ દેખાયું હાથી ઉપર બેઠેલા હરિવરને જોયા. રણછોડ ભાવસારના ધર્મપત્નીની આ વાત, અને એને કેટલો આનંદ થયો હશે એ આપણું મન કલ્પના પણ ના કરી શકે, એ તો એ જ જાણે. એના હગાવાલા તથા પાડોશી સહિત બધાય સ્વામિનારાયણના સત્સંગી થયા આ પરચાથી. આવું બન્યું હતું વડોદરામાં. અને એટલે નિષ્કુળાન સ્વામી જેવા સંત એમ કે, પાઈ પૂરણ પિયા કા પરસ રે, પાઈ પૂરણ પિયા કા પરસ રે, કાતે મીઠી તન મન તરસ રે, કાતે મીઠી તન મન તરસ રે, ભાઈ સબ સખીન સે મે સરસ રે, ભાઈ સબ સખીન સે મે સરસ રે, ભાઈ સબ સખીન સે મે સરસ રે, ધન્ય ધન જનમ હમારા રે, ધન્ય ધન્ય જનમ હમારા રે, રામ મિલે પ્રીતમ પ્યારા રે, રામ મિલે પ્રીતમ પ્યારા રે, રામ મિલે રે પ્રીતમજી પ્યારા રે, ધન્ય 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 જનમ હમારા રે, ધન્ય ધન્ય જનમ હમારા રે, ધન્ય ધન્ય જનમ હમારા રે, ધન્ય ધન્ય જનમ. ભચાવની વાત કરું, કચ્છ દેશમાં ભચાવ નામે એક શહેર છે, ત્યાં એક જયરામ ભગત થયા, એને સમાધિ થઈ અને સર્વોપરી નિશ્ચય કરાયો. તો મહારાજે આ વાત જાણવા જેવી છે, સાંભળીએ તો મહારાજનો મહિમા વધે, મહિમાવરમાં આનંદ આનંદ થાય. એકવાર મહારાજ ભચાવ પધાર્યા, કાન દેજો હં, ત્યાં શાહ વાઘાને ઘેરે ઉતર્યા, થાળ જમીને ત્યાંથી ઘણાક મુમુક્ષુ જીવ જાણીને તેનું કલ્યાણ કરવા સારું દરબારમાં પધાર્યા. ક્યાંય શાહ વાઘાને ત્યાં બધાનું આવે, દરબારમાં જઈને બેઠા. પછી ગામમાં કોઈ હારા માણસ હતા, એમણે સાંભળ્યું જે સ્વામિનારાયણ દરબારમાં પધાર્યા છે, તે આપણે સર્વે ચાલો વાતું સાંભળવા જઈએ, અને એ વાતું સાંભળીને પ્રશ્ન પૂછીએ, કાંઈક જ્ઞાન આવે. અને એ ભગવાન કહેવાય છે તે કંઈક પરચો પણ માગશું. અને સાંભળો, તે જો ભગવાન હશે તો પરચો દેશે, અને આપણને ભગવાનનો નિશ્ચય થશે, આપણું કલ્યાણ થશે. અને અહીં ગામમાં ફકીર બહુ ડાયો છે,
કંઈક સમજેવો પરચામાં ભગવાનમાં વાતમાં એને હેરે લઈ જઈ, એને હેરે લેતા જઈ, માળા પાકા બચાવવાળા. અને પછી તે ફકીરને લઈને હારા હારા ડાયા માણસ ભેળા થઈ ગયા હો, તે સર્વે માણસો નાળિયેર લઈને શ્રીજી મહારાજની આગળ ભેટ મેલી પગે લાગીને બેઠા. ડાયા હતા ને ખાલી હાથે ન આવ્યો, નાળિયેર લઈને આવ્યા, શ્રીફળ ચરણમાં મળ્યું. પછી ખીમા પટેલે મહારાજને કહ્યું, એ સ્વામિનારાયણ મહારાજ, આ અમે સર્વે તમારી વાતો સાંભળવા આવ્યા છીએ, તે વાતો કરો, થવા દો. ત્યારે શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, ભટ્ટજી તમે આ પટેલોને વાતો કરો, બ્રાહ્મણનો ધર્મ છે પટેલોને જ્ઞાન દેવું, બ્રાહ્મણો વર્ણાનામ ગુરુ. ત્યારે ખીમા પટેલ કહે, અરે મહારાજ આવું ક્યાં કરો છો, આ ભટ્ટની વાતો તો અમે આખી ઉંમર સાંભળીશું, અમે તો તમારી વાતો સાંભળવા આવ્યા છીએ, ભટ્ટની નહીં, તે તમે વાતો કરો. મજા આવે એવું છે ને. પછી હરિયે હેતથી દયાળો ખરા ને, કરી વાતો સુંદર સાર દીદી 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 દીદી. પછી મહારાજે વાતો કરી, વાતો સાંભળ્યા જેવી છો, ઊંઘી ન ગયા હોય તો કહું, બહુ મસ્ત વાતો છે, મને કરી હોય ને એવી છે, મને પોતાને. મહારાજે, ભજજો સહુ ભગવાનને તો ઉતરશો ભવ પારે, ભજજો સહુ ભગવાનને તો ઉતરજો ભવ પારે. હા મહારાજ, અમે તમને ભજશું. મનુષ્ય દેહને પામીને જે નથી ભજતા નાથ, મનુષ્ય તે મરીને જાય છે જરૂર જમને હાથ, કેવી સરસ વાત કરી. આવો ભારત ભૂમિમાં મોંઘો સર્વાંગ સંપૂર્ણ માનવ દેહ મળ્યા છતાંય આવું શરીર આપનાર શ્રીહરિને જે ભજતા નથી, જરૂર જમને હાથે જાશે. જરૂર શબ્દનો પ્રયોગ કર્યો મહારાજ. માટે અવસર રૂડો આવ્યો, આજ મોકો છે, મોકો અવસર છે, ચાન્સ છે આજે પુરુષોત્તમ નારાયણને પ્યાર કરવાનો. આપણા આત્માના આત્મા આપણા નાથ આપણું હિત કરનારા એવા હરિવરને આજે આપણે સમરી લેવાનો, ભજી લેવાનો, એની મરજીમાં રહેવાનો, એની રુચિ જોઈને જીવવાનો મોકો છે. એ મોકા અમે કભી નહીં ગવાના ચાહીએ. માટે અવસર રૂડો આવ્યો આ સમય માહી જન, વિચરે છે ભૂમિ વિશે પ્રગટ શ્રી ભગવાન, વિચરે છે ભૂમિ વિશે પ્રગટ શ્રી ભગવાન, તેને ભજે સુખ થાય છે. શામાંથી સુખ થાય ભાઈ? એ ભગવાનની ભક્તિ કરવાથી સુખ થાય છે ભાઈ, વિષય ભોગવવાથી નહીં. તેને ભજે સુખ થાય છે, જાય છે સર્વે વિકાર, તે માટે બુદ્ધિમાનને કરવો ઊંડો વિચાર, એ જ એણે કરવો ઊંડો વિચાર. આ જોગે રોગ ટળી જાય, થાય છે પરમ આનંદ, એવો સમય આજે મળ્યો એમ કહે પોતે જગવંત. આ જોગ એવો છે, આ સત્સંગનો યોગ એવો છે કે આ યોગમાં રહેવાથી જન્મ મરણનો રોગ ટળી જાય છે, વાસના બળી જાય છે, કલ્યાણ મળી જાય છે, કરોડો જન્મથી નથી થયું તે કામ એક જન્મમાં ફટલીને થઈ જાય છે.
કેમ જે આ યોગ એવો છે, આ સિઝન છે. સિઝનમાં ફળ પાકે, સિઝનમાં કામ સહેજે થાય એવો સમય આજે મળ્યો છે એમ મહારાજ કહે. માટે આપણે છે ને કોઈ વાતે આપણા કલ્યાણમાં કસર રાખવી નથી. હો પાકું છે બાળકો, આર યુ એગ્રી? ત્યાર પછી આ કઈ જેમ તેમ છે. હમ તુમારે સાથે, ક્યા આપ હમારે સાથ હો? તો હમ તુમ સાથ મિલકે અક્ષરધામ મે જાયેંગે. કુંડલ ધામ ટુ અક્ષરધામ, ત્યાં જૈન બરફ ગોળાનો ઉત્સવ મહારાજના હાથે કરાવશું. મહારાજ બહુ દયાળુ, બહુ દયાળુ. એક વાર આપણે મહારાજ કે એમ કરીએ ને પછી કાયમ મહારાજ આપણે કહીએ એમ કરે છે. આવા દયાળુ છે. પણ એક વાર જરા આપણે એ કે એમ કરવું પડે, દાંડાએ હાલતી નથી. એવી વાતો કરી. અરે રે, આવો અવસર છે, મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, ભજન કરો, ભગવાનને રાજી કરો. આવો મનુષ્ય શરીર વારે વારે મળે નહીં. પહેલાં હું ઓલું જૂનું ભજન બહુ ગાતો, આજ તમે કહેતો જ ગાઓ. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી ને નહીં મળે વારંવાર. નારાયણ સ્વામી આ ભજન દાસ સતારનું ગાયું છે, મને બહુ ગમતું. હું તો ઠેઠ ઘણા વર્ષથી આ સાંભળતો હતો. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી ને નહીં મળે વારંવાર. એ ભાઈ તું, એ ભાઈ તું, એ ભાઈ તું ભજી લે ને કિરદાર. 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 રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ગરબાર. રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ગરબાર. સાચું કહું છું છતાં નહીં સમજો તો, જમનો માજી ખાશો જમનો માં. એ ભાઈ તું, એ ભાઈ તું ભજી લે ને કિરતાર. એ ભાઈ તું ભજી લે ને કિરતાર. એ ભાઈ તું ભજી લે ને કિરતાર. એ ભાઈ તું ભજી લે. જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપી ચંદ અને ભરથરી, રાજા ગોપી ચંદ અને ભરથરી, રાજા ગોપી ચંદ અને ભાભાઓ, રાજા ગોપી ચંદ અને ભાભાઓ છોડી ગયા ઘરબાર. છોડી ગયા ઘરબાર. એ ભાઈ તું, એ ભાઈ તું
છતા જૂઠું માને તો સાચું કહું છું છતાં જૂઠું મને તો હું આ કુટુંબ ને સંભાળ સરખું ચાલુ ધર્મ પાળો અને સદગુરુ ની સેવા સજ્જન નો શણગાર દાસ સરકાર કહે
બોલો સ્વામિનારાયણ ભગવાન.